નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની ચર્ચા કરતા હતા, જેમાં ભાગ 4ની હવે આગળ વધારીએ. હવે આગળમાં આપણે સ્વાધ્યાય 2.1 છે એ પૂર્ણ કર્યું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ દરેક વિદ્યાર્થીને આવડતું હોય. હવે સાથે આપણે હવે આજે ચાલુ કરવાનું છે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. એટલે કે કોઈ એક અપૂર્ણાંક સંખ્યા આપી હોય એનો પૂર્ણ, પૂર્ણ એટલે કે 1, 2, 3, 4 એવી સંખ્યા. અપૂર્ણાંક એટલે તમને ખબર હોય કે 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 4, 5 ના છેદમાં 7 આવી સંખ્યા હોય એની સાથેનો ગુણાકાર કરવાનો છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે મેં કોઈ બે અલગ અલગ ઘણા બધા આવા ચિત્ર દોરેલા છે, એક વર્તુળ ટાઈપના છે અને એક ચોરસ ટાઈપના છે. હવે એની અંદર ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ તમને એક વર્તુળ દેખાઈ રહ્યું છે. શું દેખાય છે? વર્તુળ દેખાય છે. હવે વર્તુળને મેં 4 ભાગની અંદર વિભાજિત કરેલું છે અને એમાં એક ભાગ તમને કેવો દેખાઈ રહ્યો છે? તો કે રંગબેરંગી દેખાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આ રંગબેરંગી ભાગ છે એ આખા વર્તુળનો કેટલામો ભાગ દર્શાવતો હશે વિદ્યાર્થી મિત્રો? તો તમે અહીંયા કહી શકો કે સર, આખું વર્તુળ છે એના આપણે કેટલા ભાગ કર્યા? તો કે 4 ભાગ કર્યા. એટલે જેટલા કુલ ભાગ હોય એને આપણે ક્યાં લખશું? છેદમાં. ક્યાં લખશું? છેદમાં. એટલે કે કુલ 4 ભાગ છે, એમાંથી આ છાયાંકિત ભાગ એટલે કે જે ચિત્ર એટલે કે કલર કરેલો ભાગ છે, એટલે કે છાયાંકિત ભાગ એ આખા વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? તો કે જેટલા ભાગની અંદર એમાં છાયાંકિત છે એની વાત કરીએ તો કેટલા ભાગની અંદર છે? 1 ભાગની અંદર જ. તો 1 એટલે ક્યાં મૂકશું? તો કે ઉપર મૂકી દઈશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો આખા વર્તુળનો કેટલામો ભાગ છાયાંકિત છે? તો કે 1 ના છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે એવું જ કાંઈ જોઈ રહ્યા છો કે શું જોઈ રહ્યા છો? તો કે આખા વર્તુળ છે એના 4 સરખા ભાગ કરેલા છે અને એમાં 1 ભાગ છે એ છાયાંકિત છે. તો આના છેદમાં પણ તમે શું લખશો? તો કે 1 ના છેદમાં 4, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો હું આનો શું કરું? તો કે સરવાળો કરું. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરજો, આ બંનેનો હું શું કરું? સરવાળો કરું. એટલે કે આ બંનેનો સરવાળો થયો. હવે આ બંનેનો સરવાળો થયો એનો મતલબ કે તમે શું જાણો છો? તો કે આ બંનેને આપણે શું કરવાના? ભેગા કરવાના છે. અહીંયા થોડુંક મિસ્ટેક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા શું જોઈ રહ્યા છો? કે છાયાંકિત ભાગ દર્શાવે છે. કયો ભાગ છાયાંકિત દર્શાવે છે? તો કે 2 ભાગ છે એ છાયાંકિત દર્શાવી રહ્યા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 ભાગ છે એનો હું સરવાળો કરું. સરવાળો કરવો એટલે શું? તો કે આ બંનેને શું કરવા? તો કે ભેગા કરવા. હવે વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળ છે એને હું આના ઉપર મૂકું તો શું દેખાય? તો કે આ ભાગ અને આ ભાગ એટલે કે આ અને આ બંને કેવા થઈ જાય? છાયાંકિત થઈ જાય. એનો મતલબ કે એનો સરવાળો છે કેવો થાય? તો કે આવો થાય. કેવો થાય? આવો થાય. કઈ કે આ ભાગ અને આ ભાગ એ બંનેનો શું થઈ ગયો? તો કે સરવાળો, એટલે કે આ ભાગ અને આ ભાગ આખો રંગીન થઈ ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શું જોઈ શકો છો? તો કે આને તમે કેવી રીતના લખી શકો કે આખું વર્તુળ છે એના કુલ કેટલા ભાગ? તો કે 4 ભાગ છે. એમાંથી કેટલા ભાગ વર્તુળમાં રંગીન દેખાય છે? તો કે 2 ભાગ, એટલે કે એને આપણે ઉપર લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો સરવાળો તમે કેટલો કરો છો? તો કે એનો સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે આટલો થાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અથવા તો આમ પણ કહી શકાય કે 1 ના છેદમાં 4 અને આ 1 ના છેદમાં 4. હવે જો આનો ગુણાકાર આપણે શું કરવાનું કીધું છે? ગુણાકાર કરવાનું કીધું છે. તો 1 ના છેદમાં 4
હવે એકના છેદમાં ચાર કેટલી વખત હતા વિદ્યાર્થી મિત્રો? તો કે બે વખત. કેટલી વખત હતા? બે વખત, એટલે એને ગુણ્યા બે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોયું અહીંયા તમે શું જોયું? તો કે એકના છેદમાં ચાર વર્તુળમાં, એટલે કે એક ચતુર્થાંશ કેટલી વખત હતા? તો કે બે વખત આવા વર્તુળ હતા, એટલે એક ચતુર્થાંશ એને ગુણ્યા બે, બે વર્તુળ હતા. એટલે હવે આનો તમે ગુણાકાર કરો, એટલે આનો ગુણાકાર નીચે નો થાય, આનો ગુણાકાર હંમેશા તેની સાથે થાય, ઉપર સાથે થાય. તો બે એકુ બે અને છેદમાં ચાર. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, મેં આને અહીંયા ક્રોસમાં જ કેમ લખ્યા એનું કારણ, તો કે તમને ખબર પડે કે આ બે છે એનો ગુણાકાર હંમેશા ક્યાં થશે? ઉપર સાથે થશે. અહીંયા છેદમાં કાંઈ પણ આપેલું હોય નહીં, ત્યારે કાંઈ ન હોય તો શું હોય? છેવટ એક તો હોય જ. બરોબર છે? એટલે આ અંશ થયો કહેવાય અને આ છેદ થયો કહેવાય, તો અંશ અંશનો ગુણાકાર થાય. હવે હવે તમે આનું સાદુરૂપ આપો, તમને ખબર જ છે કે સર આ બે દૂ ચાર, એટલે ઉપર કાંઈ ન હોય દૂ તો એકના છેદમાં બે. અહીંયા કણે પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ બે દૂ ચાર એટલે એકના છેદમાં બે, એકના છેદમાં બે એટલે એક દૂતીયાંશ, એટલે અડધું થયું. કેટલું કહેવાય? એક આખા વર્તુળનો અડધો ભાગ. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? એક આખા વર્તુળનો અડધો ભાગ છે એ શું દર્શાવે છે? તો કે છાયાંકિત ભાગ દર્શાવે છે. બરોબર છે? તો આ હતું આપણા માટે, શેની વાત કરી આપણે? તો કે ગુણાકાર વિશેની. આ પૂર્ણાંક પૂર્ણ સંખ્યા અને આ અપૂર્ણ, આ અપૂર્ણાંક સંખ્યા, જ્યારે આ પૂર્ણ સંખ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જોવાનું હતું પૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર, તો અહીંયા જોયું અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આવું ના આવું એક મેં બીજું ઉદાહરણ પણ અહીંયા કણે આપેલું છે કે આ એક ચોરસ છે એનો કેટલામો ભાગ દર્શાવે છે? એ હવે તમે અહીંયા જોઈને લખી શકો છો. કેટલામો ભાગ દર્શાવે છે? તો જોઈએ, કુલ ચાર ભાગ છે, એમાંનો એક ભાગ જ છાયાંકિત છે એટલે એક ચતુર્થાંશ. એવી જ રીતના આમાં પણ લખીએ તો આમાં પણ એક ચતુર્થાંશ, આમાં લખો તો આમાં પણ એક ચતુર્થાંશ. પછી હવે એને આગળ કે આ ત્રણેયનો હું શું કરું? સરવાળો કરું, તો એટલે કે આ ત્રણેયને હું ભેગા કરું એટલે કે સરવાળો કરું. હવે જો આ ત્રણેયનો સરવાળો થાય છે તો કેટલા થશે? તો અહીંયા એનો જવાબ આપેલો છે ચિત્રની અંદર. ચિત્ર ઉપરથી આપણે લખી શકીએ. કેવી રીતના? જોઈએ, એક બે ત્રણ ને ચાર, એક ચોરસના ચાર ભાગ છે એટલે છેદમાં ચાર. કેટલા છાયાંકિત ભાગ દર્શાવે છે? તો કે ત્રણ. તો કે ઉપર ત્રણ, મતલબ કે આનો સરવાળો કેટલો થાય? ત્રણ ચતુર્થાંશ. હવે આને આપણે આવી રીતના ગુણાકારમાં કરીએ, બધાની અંદર કેટલા છે? એક ચતુર્થાંશ છે. એને ગુણ્યા કેટલી વખત આવ્યા? એક ચતુર્થાંશ ત્રણ વખત છે ને ગુણ્યા ત્રણ. હવે આનો ગુણાકાર કરો, એટલે આ ગુણાકાર ત્રણ નો ઉપર થાય, તો કે ત્રણ ના છેદમાં ચાર. જય વિદ્યાર્થી મિત્રો, તો આ જવાબ અને આ જવાબ બંને કેવા છે? સરખા છે. તો આ હતો આપણા માટે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં જે તમને ગુણાકાર શીખવાડ્યા એવા જ ગુણાકાર હોમવર્કની અંદર તમને આપેલા છે. કેવી રીતના આપેલા છે? હોમવર્કની અંદર તમને દઉં તો અહીંયા હોમવર્ક લખી આપું છું.
पाठ्य पुस्तक पेज नंबर 34 प्रयत्न करो। एमा पेलो प्रयत्न करो छे, एना चार दाखला छे, एना चार ए बी सी अने डी એ તમારે જાતે ગણવાના છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે ગણવાના છે। હવે આગળ આપણા સ્વાધ્યાયની ચર્ચા કરીએ। સ્વાધ્યાય 2.2। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે કે એ થી ડી માં દર્શાવેલ આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા કણે તમને આકૃતિ સાથે સમજાવતો જાઉં છું। હવે વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ ચિત્રાત્મક રજૂઆત આપેલી છે, આજે બીજા બે ચિત્રો આની સાથે દોરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણે શું કરવાનું છે કે આ ચિત્રો છે એને સામે આવા કંઈક જવાબ આપેલા છે, એની સાથે આપણે એને જોડવાના છે। હવે એને જોડવા માટે થઈને પહેલા તો આ ચિત્રમાં આપણને કેવી રીતના કહેવામાં આવેલું છે એ આપણે પહેલા તો ગોતવું પડે। તો અહીંયા કણે તમે શું જોવો છો કે એક વર્તુળ છે, વર્તુળના કુલ 3 ભાગ છે। કેટલા ભાગ દર્શાવેલા છે? 3 ભાગ દર્શાવેલા છે। કેટલા ભાગ દર્શાવેલા છે? 3। એમાંના કેટલા ભાગ છાયાંકિત છે? તો કે 2, એટલે કે 2 ના છેદમાં 3। હવે આ કેટલી વખત છે? આવું બીજા બે વખત હજી આપેલું છે, 2 ના છેદમાં 3, 2 ના છેદમાં 3। મતલબ હવે તમે સમજી ગયા હો કે આને હું ગુણાકારમાં લખું તો કેવી રીતના લખી શકાય। તો આના જવાબમાં તમે શું લખશો વિદ્યાર્થી મિત્રો? તો કે 2 ના છેદમાં 3 છે એનો ગુણાકાર કેટલી વખત કરવાનો? 3 વખત। તો આવો કોઈ જવાબ આની અંદરથી આપેલો છે? તો કે હા વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો। તો અહીંયા કણે 3 ગુણ્યા 2 ના છેદમાં 3 કરું કે 2 ના છેદમાં 3 ગુણ્યા 3 કરું, બંને સરખું જ થાય। તો આ જવાબ હતો એનો શું? તો કે ત્રીજો, 3 ગુણ્યા 2 ના છેદમાં 3 એનો જવાબ। હવે એવી જ રીતના અહીંયા તણે આ બીજું એક ચિત્ર આપણને આપેલું છે, એની અંદરથી આપણે જોઈએ તો એક ચિત્રના કેટલા ભાગ છે? કુલ 2, એમાંથી 1 ભાગ છાયાંકિત,
એવી જ રીતના આમાં પણ એમ એક ના છેદમાં બે એટલે કે એક દૂતીયાંશ એટલે કે અડધો. હવે આની અંદર આપણે આને કેટલી વખત લખી શકીએ એક દૂતીયાંશ ની? તો કે બે વખત, એક ના છેદમાં બે, બે વખત એટલે ને ગુણ્યા બે. તો આવો કોઈ ભાગ છે આની અંદર આપેલો છે? તો કે હા આ રહ્યો. તો આ એનો જવાબ. તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આવી રીતના ચિત્ર દોરવાના, બરોબર છે, અને સામેની તરફ એને તમારે જોડકા જોડવાના છે. પરંતુ આપણે જોડશું નહીં. શું કરશું વિદ્યાર્થી મિત્રો? કે જેની સામે જે જવાબ સાચો આવતો હોય, એટલે માની લ્યો કે અહીંયા કણે આ ચિત્ર છે એની સામે જવાબ આવે છે ત્રીજો. તો ત્રીજો છે સીધો અહીંયા લખી નાખું ત્રણ ગુણ્યા બે ના છેદમાં ત્રણ. આવી રીતના તમારે આનો જવાબ છે એ લખવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ તમારી રફ કામની ગણતરી માટે છે. જ્યારે તમે પાઠી બુકમાં લખો એટલે આપણે આવી રીતના લખવાનું છે. હવે એવી જ રીતના હું જ્યારે આ ચિત્રનો જવાબ લખીશ તો કેવી રીતના આના બરાબર કેટલાનો જવાબ હતો? તો કે બીજો. શું જવાબ હતો? તો કે બે ગુણ્યા એક ના છેદમાં બે. આવી રીતના હું આનો જવાબ લખીશ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના બાકીના જે ચિત્ર છે એ તમારે જાતે પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા માટે સ્વાધ્યાય એક 2.2 નો દાખલા નંબર પહેલો. તો આમાં જે હોમવર્ક આપવામાં આવેલું છે એ તમારે જાતે દરેક વિદ્યાર્થીઓએ પોતાની પાકી બુકની અંદર વ્યવસ્થિત પૂર્ણ કરવાનું રહે છે. અસ્તુ.